હેલો ફ્રેન્ડસ ગુજ્જુ કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે એ વ્રત જીવ્રત વ્રત કથા જેને દિવાસો પણ કહેવામાં આવે છે તેની વાત કરીશું તો આ વ્રત અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના કરી ભજન કીર્તન કરવા આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું એ વખતે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી પોતાના પતિનું આયુષ્ય વધે છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો હવે આપણે વ્રત વાત કરીએ કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની તથા સંતોષી હતો જે કાંઈ મળે તેમાં સંતોષ માનતો હતો જ્યારે તેની પત્ની અસંતુષ્ટ હતી કારણ તેનો ખોડો હજી સુધી ખાલી હતો તેને કોઈ સંતાન ન હતું બસ આ વાતને લઈને તે સદાય મનમાં ને મનમાં બાળિયા રાખતી હતી કોઈક વાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી બ્રાહ્મણ બિચારો તેને ઘણું એ સમજાવે કે આ આપણા હાથની વાત નથી મારા ભોળાનાથી જે ધાર્યું હશે તે થશે માટે તું સંતોષ રાહ પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ના થયું તે સદાય પુત્ર માટે ઝંખ્યા કરતી છેવટે બ્રાહ્મણ પોતાની પત્નીની પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈને જંગલમાં ભગવાન શંકરનો તપ કરવા આવી પહોંચ્યો ત્યાં એક અવાવરૂ મંદિરમાં બેસી તે તપ કરવા લાગ્યો લાગ લગાડ છ દિવસ સુધી તેણે કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા એ દરમિયાન પારખી ત્યાં આવી ચડ્યો કહીને ભગવાન શંકરને બકરો ભોગ પારખીનું આમ અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખડખડી ઉઠ્યા છતાં તેમણે પોતાના મન પર કાબુ રાખતા પારઘીને કહ્યું હે પારઘી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથાસ્તુ તારી ઈચ્છા ફળીભૂત થશે પારકી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો તેને ભગવાન શંકરના અન્યાય લાગ્યા તે મનમાં વિચારવા લાગ્યો કે હું છ છ દિવસથી મોમાં અન્ન જળ નાખ્યા વગર અઘોર તપ કરું છું છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી જ્યારે બકરાની હત્યા કર્યા પછી પણ પારખીએ પાપ આચર્યું તેને પણ ભગવાન દર્શન આપે છે અને મોં માંગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ તારી લીલા વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મરું તો જ મારી આંખો ઉઘડ છે એમ વિચારી તે માથું રાય છે હે બ્રાહ્મણ મારા થાનકે આવીને તું આપઘાત શા માટે કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું હે ભોળાનાથ આપ તો દીનદણનાથ છો હું તમારી રોજ સેવા પૂજા કરું છું અત્યારે પણ આપની સમક્ષ અન્નજળનો ત્યાગ કરી તપ આદરી બેઠો છતાં તમે પેલા પારખીને ઘડીના છઠ્ઠા ભાગમાં સાત દીકરા આપી દીધા અને મને એક પણ નહીં ભગવાન શંકરે તેને શાંત પાડતા કહ્યું તું આટલો બધો આકરો કેમ થાય છે જો પેલા છણનો પોદડો છે એમાં કેટલા કીડા ખતબદે છે પારખીને સાત છોકરા આપ્યા પણ એનો અર્થ અશો જ નથી હું તને એક દીકરો આપીશ પણ તે બત્રીસ લક્ષણો હશે તેને તું સારી રીતે ભણાવી ગણાવીને મોટો પંડિત બનાવજે જ્યાં સુધી તે વિદ્યા અભ્યાસ ન કરી રહે ત્યાં સુધી તું એને પરણાવતો નહીં બ્રાહ્મણ તો આ સાંભળી ખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાના ઘેર આવી પહોંચ્યો મહિના પછી છોકરો મોટો થવા લાગ્યો તેને પાઠશાળા એ ભણવા મૂક્યો તે બાર તેર થયો ત્યાં તો તેના માટે છોકરીઓના માગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી કોઈ સારી છોકરી જોઈ પોતાના છોકરાને પરણાવી દીધો છોકરાને પરણાવીને જાન પાછી ફરતી હતી ત્યાં આષાઢ અંધારી રાતે અચાનક વરસાદ પડ્યો વરસાદના પાણીમાં અટવાઈ પડ્યા આખી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે ચાલતો હતો નવી વહુ પણ તેમાં સામેલ હતી સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ જાલી માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને છોકરાના પગે ડંખ મારી સડસડા ચાલ્યો ગયો છોકરો કાળી ચીસ પાડી રસ્તા વચ્ચે ઢળી પડ્યો જોત જોતામાં ઝેર વ્યાપી ગયું આથી તેનું શરીર લીલું છમ થઈ ગયું ઘડીના છઠ્ઠા ભાગમાં તે મૃત્યુને શરણે થયો જાનૈયા જાનૈયાઓમાં રોગ અકળ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૈયાફાટ રુદન કરવા લાગ્યા છૂટે બધાએ સામે ચાલીને તેમને શાંત રાખ્યા અંધારામાં વધુ એકવાર રોકાવામાં જોખમ છે પણ શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ત્યાંથી જ બધા ચાલી નીકળ્યા વહુને પોતાની સાથે આવવા ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પિતા પતિના શબને વાઘ સીંફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં બેસી રહી જાનૈયાઓ તથા બ્રાહ્મણ બ્રાહ્મણી તેને એકલે મૂકલીને ત્યાંથી ચાલી નીકળ્યા થોડી વારે વહુ પોતાના પતિના શબને ખભે ઉપાડી લીધું અને થોડે દૂર આવેલા મંદિરમાં તે જઈ પહોંચી એ મંદિરમાં એ વ્રત જીવ્રતનું હતું તેણે અંદર જઈ માના ચરણોમાં પતિનું શબ મૂકી બારણા વાસી દીધા અને માને તે કરગરવા લાગી કે માં મારા પાપનો બદલો મારા પતિને શા માટે આપો જો હું પાપી હોઉં તો તું મારો જીવ લઈ લે પણ મારા પતિને જીવતો કર આમ તે પોતાના નસીબને દોષ દેતી વિલાપ કરતી બેઠી હતી ત્યાં મધરાતે માં વ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈને ગુસ્સે થઈ બોલ્યા મારા મંદિરના દ્વારે કોણે બંધ કર્યા જે હોય તે જલ્દીથી બારણા ખોલો નહીતર હું સાફ આપીશ આ સાંભળી અંદર બેઠેલી બહુ ગભરાઈ ગઈ તેણે જલ્દી ઉઠીને બારણા ખોલ્યું અને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈને વહુએ તેમના પગમાં પડીને સર્વ હકીકત કહી સંભળાવી માતાજીને તેના પર દયા આવી અને કહ્યું જો તું તારું કહ્યું માનીશ જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન દાન આપીશ વહુએ મુખ સમિત આપી ત્યાં જ માની દયાથી પતિના શબને પાછું ફેરવ્યું એટલી વારમાં માં મૂર્તિમાં સમાઈ ગયા થોડીવાર થઈ ત્યાં માં જીવ્રત પધાર્યા તેઓ પણ મંદિર બંધ જોઈ ગુસ્સે થઈ ગયા અને તેમણે પણ શાપ આપવાની વાત કરી પછી વહુનું દુઃખ જોઈ તેઓ પોતાનું કહ્યું માને એ શરતે તેમણે પહેલા પતિને થોડું જીવત દાન આપ્યું આથી શબે બીજું પાછું ફેરવ્યું વહુ પોતાનો પતિ હવે જીવતો થશે તેઓ દ્રઢ વિશ્વાસ બેસી ગયો આમ રાત્રિના બે પ્રહોર વીતી ગયા ત્રીજો પ્રહોર થયો ત્યાં આવ્યા તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું હોય તો તેના પતિને સજીવન કરવા કહ્યું ન હતું તેમ છતાં વહુ ખુશ દેખાતી હતી તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો ચોથો પ્રહોર થયો ત્યાં માં વિજ્યા આવ્યા તેઓ દ્વાર બંધ જોઈ ગુસ્સે થયા પછી વહુનું દુઃખ જોઈ તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને જીવત કર સજીવન કરવાનું વચન આપ્યું વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના શબ પર પાણી છાંટી તેને જીવત દાન આપ્યું પોતાના સૌભાગ્ય સજીવન થયેલો જોઈ વહુ ખુશખુશાલ થઈ ગઈ તેને પતિ પણ સઘળી વાત જણાવી ખુશ થઈ ગયો ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગી ત્યાંથી પોતાના ઘેર પાછા ફર્યા આ વાતને એક વર્ષ થયું હશે ત્યાં માતાજીની કૃપાથી વહુને એક પુત્ર ઉતર્યો રાત પડી એટલે એવ્રતમાં આવ્યા અને વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા વહુ બોલે બંધાઈ હતી વગર કરી દીધો બીજા દિવસે બીજામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો બિચારી વહુ શું બોલે સાસુએ તેને ઘણું પૂછ્યું પણ વહુ કંઈ જવાબ ન આપી શકી આથી સાસુએ મનમાં ધારી લીધું કે આ વહુ જરૂર ડાકણ હોવી જોઈએ અને તે જ આ બાળકને ખાઈ ગઈ હશે તેણે છોકરાને મારી નાખ્યો હશે સાસુ વહુના ત્યારથી કંકા શરૂ થયો તેમ છતાં વહુ તેમની સામે સંપીને રહેતી હતી આમને આમ તેણે પેટ પણ પણ રાતે આવી તેના બીજા પુત્રને લઈ ગયા સાસુને આ વખતે ચોક્કસ એમ જ થયું કે મારી વહુ ડાકણ જ છે આથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર ઉતર્યો તેઓ જાતે પુત્રની ચોકી કરવા લાગ્યા પરંતુ રાત્રે જે આ માં આવીને પુત્રને લઈ ગયા સાસુમાં ઊંઘતા જ રહી ગયા આ રીતે વહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા બોટે પોતાના ત્રણ ત્રણ દીકરાઓનો ભોગ આપ્યો અને પતિ તથા સાસુની નજરે ડાકણ સાબિત થઈ તેમનું વર્તન પણ પોતાના પ્રત્યે બદલાઈ ગયું હતું છતાં તે ચૂપછાપ તેમની સાથે સંપીને પોતાનું જીવન વિતાવી રહી હતી સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો વહુને ચોથી વાર પણ પુત્ર જ અવતર્યો આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યો હતો રાજા ઉખાડી તલવારે પુત્રનું રક્ષણ કરતો હતો પરંતુ વિજયામાં ક્યારે આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને જરા પણ ભાન ન રહ્યું રાજા સમજી ગયા કે આમાં વહુનો જરાય વાંક નથી આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે આ રીતે વહુ બધાની નજરમાં ડાકણ કરી છતાં તેણે આ વાતનું રહસ્ય કોઈને જણાવવા ના દીધું અને ચૂપચાપ પોતાનો જીવન વ્યવહાર નિભાવવા ગઈ પાંચમી વાર વહુને પુત્રના બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ ચારેય માતાજીએ ફક્ત પુત્રોની જ માગણી કરી હતી માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે વહુ ખૂબ ખુશ થઈ ઉઠી ના ચારેય માતાજીઓને પોતાને ત્યાં ગોરણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી દીધું બપોરના બાર વાગ્યા એટલે ચારેય માતાઓ સોળ સળગાર સજીને વહુને ત્યાં જમવા પધાર્યા વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા એ વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી ઉઠી આ સાંભળી ચારેય માતાજીઓ બોલી ઉઠ્યા આ છોકરી કેમ આટલી બધી રડે છે એને જવાબમાં વહુએ ચતુરાઈ કહ્યું એને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી ને માટે તે રડે છે આ સાંભળી ચારેય માતાજીઓ વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુના આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય સાસુ ફાટી આંખે જોઈ જ રહ્યા તેઓ પોતાની વહુને આંખ સુધી ડાકણ માનતા હતા તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણું માન વધી ગયું આખા નગરમાં તેના ગુણગાન ગવાવા લાગ્યા સાસુ વહુએ ભેગા મળીને મા એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા એવ્રતમાં જીવ્રતમાં જેવા વહુ સાસુ વહુને ફળ્યા તેવા સૌને ફળજો જય માં એવ્રત જય માં જીવ્રત જય માં જયા જય માં વિજયા ફ્રેન્ડ્સ જો તમને આવી અલગ અલગ વ્રતકથાઓની વ્રત વાર્તાઓ સાંભળવી હોય અને નત નવી રેસિપીસ શીખવાની ઈચ્છા હોય તો મારી ચેનલ ગુજ્જુ કોર્નરને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બેલના આઈકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી મારી હરેક નવી રેસિપી અને નવી વ્રતકથાઓનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી તે બધું જ જોઈ શકશો તો ચાલો હવે આપણે મળીએ બીજી વખત ત્યાં સુધી આવજો